નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બધાને નવા વર્ષની શુભકામનાઓ. આજથી આપણે ભાગ બે નામાના મૂળ તત્વો ધોરણ 12 ની અંદર પહેલું પ્રકરણ જોવા જઈ રહ્યા છે. પહેલો જે ભાગ હતો એ આખો જ ભાગીદારીનો હતો અને એના સાથે સાત પ્રકરણ એ ભાગીદારી પેઢીને અનુલક્ષીને હતા, પણ જે ભાગ બે છે એ કંપનીને અનુલક્ષીને છે. તેથી આપણે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે આ જે ભાગ બે છે એ સંપૂર્ણપણે કંપનીને અનુલક્ષીને છે, બરાબર. તો પહેલું ચેપ્ટર છે શેર મૂડીના વ્યવહારો, ત્યાર પછીનું બીજું ચેપ્ટર છે એ શેર મૂડી જેવું જ મૂડી મેળવવાનું બીજું સાધન એટલે કે દેવ ડિબેન્ચરને લગતો છે, તે આપણે પછી જોવાના છે. આજે આપણે શેર મૂડીના વ્યવહારો સ્ટાર્ટ કરીશું. મિત્રો, આપણને ખબર છે કે એકાકી પેઢીની અંદર અમુક મર્યાદાઓ હતી, એક જ વ્યક્તિની મૂડી હોય, એક જ વ્યક્તિએ બધું કામ કરવાનું હોય અને તેથી એની કાર્યક્ષમતા પણ મર્યાદિત હોય અને એમાં મૂડી પણ ઓછી જ મળે. એટલે નાના પાયા પર ધંધો જો શરૂ કરવો હોય તો વ્યક્તિ એકાકી પેઢી યોગ્ય કહેવાય. પરંતુ ભાગીદારી પેઢીમાં આપણે જોયું કે મૂડી પણ વધારે મળે, વધારે વ્યક્તિઓ મળે, ઓછામાં ઓછા બે ને વધુ વધુ 50 ભાગીદારો થઈ શકે. તેથી 50 ભાગીદારો સાથે આપણે કામ વેચીને મોટા પાયા પર ધંધો કરી શકીએ છીએ. પરંતુ એનાથી પણ મોટા પાયા પર ધંધો શરૂ કરવો હોય, બરાબર, મોટા પાયા પર કમાણી કરવી હોય તો શું કરવામાં આવે, ત્યારે એ મર્યાદામાંથી કોણ અસ્તિત્વમાં આવ્યું, તો કે કંપનીનું. આપણે જોયું કે એકાકી પેઢીની મર્યાદામાંથી ભાગીદારી પેઢી આવી અને ભાગીદારી પેઢીની મર્યાદામાંથી કંપનીનું અસ્તિત્વ આવ્યું. આ બંનેનો મુખ્ય હેતુ શું હતો, તો કે ટૂંકમાં મોટા પાયા પર ધંધો શરૂ કરવા કંપની આવી, મોટા પાયા પર ધંધો શરૂ કરવો છે. હવે આપણને ખબર છે મોટા પાયા પર જયારે ધંધો કરવો હોય તો મૂડી પણ મોટા પાયા પર મેળવવી પડે. તો કંપનીની અંદર શું કરવામાં આવે છે, તો જે કુલ મૂડી છે, માનો કે 20 લાખ મૂડી મેળવવી છે ધંધો શરૂ કરવા માટે, મેં નાનો આંકડો લીધો છે, તો 20 લાખ મૂડી એકત્ર કરવી છે પણ ભાગીદારો દ્વારા એટલી મૂડી મેળવવી શક્ય ના હોય તો એ 20 લાખ કુલ મૂડીનું એક સરખા 10-10 રૂપિયાનો એક એવા એક સરખા 2 લાખ ભાગ કરવામાં આવે તો 10 રૂપિયાના 2 લાખ ભાગ કરવાથી આપણને કુલ મૂડી મળી જાય. હવે આ જે 10-10 રૂપિયાના ભાગ છે એ ખરીદવા માટે જાહેર જનતાને આમંત્રણ આપવું પડે અને એ લોકો પાસેથી આપણે મૂડી એકત્રિત કરવાની શાના દ્વારા, આ 10-10 રૂપિયાના ટુકડા દ્વારા એ મૂડી એકત્ર કરવાની, પછી કંપની સ્થાપવાની, એનું રોકાણ કરવાનું અને એનાથી જે નફો મળે એ જેની પાસેથી શેર લીધા છે એમને વળતર સ્વરૂપે નાણાં આપવાના, નફામાંથી વળતર સ્વરૂપે એમને નાણાં આપવાના. તો જે ભાગ લોકોએ ખરીદ્યો છે, જે લોકોએ કંપનીમાં રોકાણ કર્યું છે એ ભાગને શેર કહેવાય અને એ જે છે એ બધા જ શેર હોલ્ડર કહેવાય અને એ શેર હોલ્ડરોને નફામાંથી જે ભાગ આપીએ એને ડિવિડન્ડ કહેવાય. તો આપણે જોઈ શકીએ કે અહીં વધુ મૂડીની જરૂરિયાત હોવાથી કુલ મૂડીના નાના નાના એક સરખા ભાગ કરી અનેક વ્યક્તિ પાસેથી મૂડી એકત્ર કરવામાં આવે છે અને કંપની શું છે, તો આ જેટલા બી લોકોએ શેર ખરીદ્યા છે એ કંપનીના માલિકો ગણાય. તેથી કંપનીએ સંયુક્ત હિસ્સાવાળી, જે લોકોએ રોકાણ કર્યું છે એમના હિસ્સાવાળી અનેક વ્યક્તિઓનો સમૂહ છે. હવે કંપનીના અસ્તિત્વની વાત કરીએ તો કંપનીનું અસ્તિત્વ કાયદાથી આવે છે, કારણ કે કંપની એ કૃત્રિમ વ્યક્તિ છે એટલે તેનું અસ્તિત્વ પણ કાયદાથી થાય, સંચાલન પણ કાયદાથી થાય અને વિસર્જન કરીએ ને તો એ પણ કાયદાથી જ થાય છે. સૌપ્રથમ પહેલી જ્યારે કંપની ભારતમાં સ્થપાઈ એની માટે ઈસવીસન 1956 ની અંદર કંપની ધારો રચવામાં આવ્યો અને ત્યાર પછી એ કામ અત્યાર સુધી ચાલતું હતું, બરાબર. 1991 ની અંદર જે નાણાકીય નવી નીતિઓ અમલમાં આવી ત્યાર પછી પણ એમાં સુધારા કરવામાં આવ્યા હતા નહીં, પરંતુ 2013 ની અંદર તેમાં સુધારા કરીને નવી કંપની નીતિ બનાવવામાં આવી છે. તેથી કંપની ધારો 2013 નો હવે લાગુ પાડવામાં આવે છે. અત્યાર સુધી 2013 પહેલા આપણે 1956 ના કંપની ધારા પ્રમાણે હિસાબો લખતા હતા, પરંતુ હવે કંપની ધારા 2013 પ્રમાણે આપણે હિસાબો લખવાના છે, બરાબર. તો આ રીતે કંપનીના પ્રકાર અલગ અલગ હોઈ શકે છે, પરંતુ કંપનીમાં સૌથી અગત્યનો જે મુદ્દો છે એ શેર છે. તો આજે આપણે શેર વિશે સમજીશું, શેર મૂડીનો અર્થ જાણીશું અને ત્યાર પછી કંપનીના પ્રકાર વિશે પણ ભણીશું. તો મિત્રો, પહેલા આપણે જાણીએ કે શેરના જુદા જુદા અર્થ શું થાય. તો એક શેર, તો ગુજરાતીમાં શાયર જે છે એ શાયર જે શાયરી મારે એને પણ શું કહેવામાં આવે છે, શેર. તો અહીંયા એક શાયર માટે પણ, શાયરની શાયરીને પણ શેર તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એ જ રીતે બીજા શેરની વાત કરીએ તો ગામડાની અંદર શેર એટલે શું થાય, ખબર છે, બરાબર, 500 ગ્રામ, બરાબર. શેર ભજીયા આપો એનો મતલબ 500 ગ્રામ ભજીયા આપો,
શેર ભાજી આપો તો એનો મતલબ થશે 500 ગ્રામ ભાજી આપો, એને પણ ગામડામાં શેર કહેવાય. એવી જ રીતના ત્રીજો શેર હિન્દીમાં, તો શેર ને અહીંયા સિંહ સાથે પણ સરખામણી કરવામાં આવી છે, બરાબર. અને આ કન્ફ્યુઝન ની લીધે શેર એટલે વાઘ કે સિંહ આ એક પ્રશ્ન છે, કારણ કે સિંહ ને સિંહ કહેવાય હિન્દીમાં પણ અને વાઘ ને બાઘ કહેવાય, તો આ શેર કોણ? એ કન્ફ્યુઝનમાં જ મને ભારત જે છે એ સિંહનું પૂજન કરનારો દેશ છે, કારણ કે સિંહ જંગલનો રાજા છે અને સિંહમાં ઘણા બધા ગુણ છે, તેથી સિંહનું પૂજન કરવા છતાં ભારતનો રાષ્ટ્રીય પ્રાણી એ વાઘ થઈ ગયું. કેમ? તો કે આ કન્ફ્યુઝનમાં કદાચ થયું હશે વાઘ કે સિંહ, બરાબર. તો આ શેરને સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉપરાંત બહેનો દ્વારા જે વધારેમાં વધારે શબ્દ બોલાય છે, જ્યારે બહેનો ચેટ કરે કા તો વાત કરે તો માં કહે કે તું તો મારી સાથે કશું શેર જ નહીં કરતી, સારી વાત હોય તોય શેર કરવી જોઈએ અને ખરાબ હોય તોય દુઃખ શેર કરવાથી ઓછું થાય. તો શેર નો મતલબ થાય શેરિંગ, એટલે વહેંચવું થાય, વહેંચવું, કહેવું, રજૂ કરવું. અને છેલ્લે આપણે કોમર્સ વાળા શેર એટલે આ શેર, અને શેર નો મતલબ થાય મને મારો ભાગ મળવો જોઈએ. તો શેર નો મતલબ થાય ભાગ, અને આ ભાગ ઉપરથી શેર, શેર નો મતલબ શું થાય? મૂડીનો એક સરખો નાનામાં નાનો ભાગ, એટલે શેર. તો આ શેર નો ઉપયોગ કરી અને શેર મૂડી બન્યું છે. તો આપણે શેર મૂડી લખવું હોય તો હવે લખી શકીશું. શેર મૂડી એટલે શું? અંગ્રેજીમાં એને શેર કેપિટલ કહેવાશે. તો કંપનીની કુલ મૂડીના એક સમાન ભાગ પૈકી એક ભાગને શેર કહે છે, તેને શેર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. તેને શેર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. શેર ધારણ કરનાર વ્યક્તિને શેર હોલ્ડર કહે છે, અને શેર હોલ્ડરને રોકાણ કરવા બદલ મળતા વળતરને ડિવિડન્ડ કહે છે. તો મિત્રો આ રીતે શેર મૂડી એ કંપનીની કુલ મૂડીના જે સરખા ભાગ કર્યા છે એ સરખા ભાગ પૈકી એક ભાગ એને શેર કહેવાય. આમ શેર એ મૂડીનો એક ભાગ છે, બરાબર. શેર જે ધારણ કરે એને શેર હોલ્ડર કહેવાય, અને શેર હોલ્ડરે રોકાણ કર્યું એના બદલામાં જે એને વળતર મળવાનું છે એને આપણે ડિવિડન્ડ તરીકે ઓળખીએ છીએ. શેર હોલ્ડર કંપનીનો માલિક છે, અને આ જે શેર છે એ શેરને બજારમાં વેચી એ પોતે નાણાકીય લાભ પણ મેળવી શકે છે. એને લગતી વાતો આગળ કરવાના છે. ખાલી શેર હોલ્ડરમાં ઘણી બધી વાતો હતી, એ પૈકી આટલી જરૂરી લાગી એ આપણે લખી છે. તો આટલી વાત ફરીથી યાદ કરી લઈએ કે એકાકી પેઢીની મર્યાદામાંથી ભાગીદારી પેઢી આવી, અને ભાગીદારી પેઢીની મર્યાદામાંથી કંપની આવી. બધાનો મુખ્ય હેતુ શું હતો? તો કે મોટા પાયા પર ધંધો કરીએ. મોટા પાયા પર ધંધો કરવા માટે વધારે મૂડીની જરૂરિયાત પડી, અને વધારે મૂડીના એક સરખા ભાગ કરી લોકો પાસેથી આ મૂડી એકત્રિત કરવામાં આવે, એનું રોકાણ કરવામાં આવે, અને રોકાણ કર્યા પછી જે વળતર મળે, નફો મળે, એને એ શેરહોલ્ડરોમાં વેચી દેવામાં આવે. અને આ રીતે 1900 શરૂઆતમાં સૌ પ્રથમ કંપની 1956 ના કંપની ધારા પ્રમાણે અસ્તિત્વમાં આવી, અને ત્યાર પછી અત્યારે 2013 ના કંપની ધારા પ્રમાણે એની નોંધ લેવામાં આવે છે. ત્યાર પછી શેરનો અર્થ જોયો, અને શેર મૂડી એટલે શું? તો કે કંપનીની કુલ મૂડીના નાના નાના એક સમાન ભાગ પૈકી કોઈ એક ભાગ, એટલે શેર કહેવાય, તેને શેર મૂડી તરીકે ઓળખવામાં આવે છે. ધારણ કરે તેને
શેર હોલ્ડર એ કંપનીનો માલિક છે અને તેને જે વળતર મળે છે તેને શેર ડિવિડન્ડ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે શેર મૂડીના આધારે કંપનીની જ વાત કરી રહ્યા છીએ તો કંપનીના પ્રકાર કેવા હોઈ શકે તે હવે આપણે જોઈશું.